नियुक्त मेयर केयूर रोकड़िया तथा तेमनी माताए गोरवा खाते आवेल अर्बन हेल्थ सेंटर खाते आजे कोरोना नी रसी मुकावी हती। हाल में जे रीते समग्र गुजरात में तेमाय वडोदरा शहर में कोरोना फरी एक बार माथु उचकी हाहाकार मचावी रह्यो छे, त्यारे बीजी तरफ स्वदेश में तैयार थयेल कोरोना रसीकरण अभियान शुरू करवामां आव्युं छे, जेमां 60 वर्ष तथा तेनाथी उपरना सीनियर सिटीजन्स माटे दरेक अर्बन हेल्थ सेंटरो पर निःशुल्क मुकवामां आवी रही छे। आपणा माननीय वडाप्रधानश्रीए पण कोरोनानी रसी मुकावी देशनी जनताने सुरक्षित रसीनो एक संदेश आप्यो हतो। त्यारबाद वडोदरा शहेरमां सांसद सभ्यश्री, विधानसभाना अध्यक्ष, कलेक्टर श्री, पोलीस कमिश्नर श्री द्वारा कोरोनानी रसी मुकवामां आवी हती, त्यारे आजरोज वडोदरा शहेरना नवा मेयर श्री केयूरभाई रोकड़ियाए पोतानी माता साथे शहेरना गोरवा खाते आवेला अर्बन हेल्थ सेंटर खाते कोरोनानी रसी मुकावी हती। देशनी केंद्र सरकार, राज्य सरकार अने वडोदरा महानगर सेवा सदनना संयुक्त उपक्रमे वडोदरानी अंदर 34-34 अर्बन हेल्थ सेंटर्स पर अने साथे सरकारी हॉस्पिटल पर कोरोनानी रसी मुकवामां आवी रही छे। स्वाभाविक रूपे खूब मोटी संख्या में नागरिकों रजिस्ट्रेशन पण करावी रह्या छे अने जे मफत डोज सरकार तरफथी नागरिकोनी सेवामां उपलब्ध करायो छे तेनो उपयोग पण करी रह्या छे। વડોદરામાં એક વખત હતો કે જ્યારે કોરોના તેના પીક પીરિયડ પર હતો, રોજના 100-125 કેસની આસબાજુ આવતા હતા અને હોસ્પિટલો પણ ફૂલ હતી, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે। વચ્ચે એક સમય એવો આવ્યો કે કોરોનાના કેસીસ રોજના 40ની આજુબાજુ આવતા થયા અને હોસ્પિટલો પણ સરકારી હોય કે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના પેશન્ટની સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ આજે ફરી એકવાર 55-60ની આજુબાજુ કેસો આવતા થયા છે, ત્યારે સ્વાભાવિક રૂપે અમારી પણ થોડી ચિંતા વધી છે। અમે પણ ધન્વંતરી રથનું આયોજન પણ કર્યું છે, એની સાથે દરેક નાગરિકોને કોરોના સેન્ટર સુધી લાવવા માટે એક અપીલ પણ કરી છે। અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે જઈને રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે કે આ સરકારી ફેસિલિટીનાથી ધન્વંતરી રથથી પણ અને અહીંયા યુપીએસસી સેન્ટર ખાતે પણ રજિસ્ટ્રેશનો થઈ રહ્યા છે, અને એના માધ્યમથી અમે લોકોને આપના માધ્યમથી અનુરોધ પણ કરવા માગીએ છીએ કે સરકારી સુવિધા ખૂબ સારી છે, ખૂબ સજ્જ છે, અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં નાગરિકો ગોરવા યુપીએસસી સેન્ટર એટલે કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ આ રસીના ડોઝનો લાભ પણ લઈ રહ્યા છે। ડોઝ લીધા પછી પણ જે 30 મિનિટનો ઓબ્ઝર્વેશન પીરિયડ છે એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નાગરિકોને પૂરતી સુવિધા આપવામાં આવે છે। ત્યાં મેડિસિન, ઓઆરએસના ડોઝ અને આ બધું પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે। હું સાચા અર્થની અંદર વડોદરા મહાનગર સેવા સદનની અને રાજ્ય સરકારની હેલ્થ કેરની જે ટીમ છે એને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું। સ્વાભાવિક રીતે જો કોરોના આપણામાંથી જતો નથી રહ્યો તો કોઈપણ નાગરિક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, માસ્ક અવશ્ય પહેરે અને વારંવાર હાથ ધુએ। આ જે 3 કોરોનાની ગાઈડલાઇન હતી તે આજે પણ લાગુ પડે છે, દરેક નાગરિકોએ તેને અનુસરવું જોઈએ એવો મારો નમ્ર અનુરોધ છે।